सीने के जी में आप गणित चौपड़ी में अंक लेखन में आप पहला नी संख्या लखो ये आप लखवानी छे। तो पहला कई आती संख्या छे जोवानी छे पान नंबर 24 ऊपर। तो आप आ एक लखेलो छे कि तगड़ सातड़ 37 तगड़ आठड़ 38। आ बाजू आप शू छे 5 लेने मींडे 50 तो एनी पहला शू आवशे ચોગડ 45 પહેલા કેટલા આવશે તો આપણે લખી શકીએ છીએ ચોગડ 45 આવે। એકડ 17 પહેલા કેટલા આવે એકડ 16 આવે। આ રીતે આપણે લખવાનું છે। પછી આપણે 8 પહેલા કેટલા આવે તો 8 આપણે 7 આવે છે। તગડ એકડ 31 પહેલા કેટલા આવે તગડ એને મીંડે 30। ચોગડ છગડ 46 પહેલા કેટલા આવે ચોગડ 45। આ રીતે આપણે ચોપડીમાં સરસ રીતે પૂરવાનું છે। છગડ 36 પહેલા કેટલા આવે તો તગડ 35। એકડે મીંડે 10 પહેલા કેટલા આવે તો 9 વડે 9। આ રીતે આપણે એક લાઈન પૂરી થઈ ગઈ છે। હવે આપણે બીજી લાઈન ઉપર જોઈશું। તો બીજી લાઈનમાં આપણે શું છે ચોગડ બગડ 42 પહેલા કેટલા આવે તો ચોગડ 23। ત્રગડ એને મીંડે 30 પહેલા કેટલા આવે તો બગડ 9 વડે 29। બગડ ત્રગડ 30 પહેલા કેટલા આવે 22। આ રીતે આપણે લખવાનું છે કે આગળની સંખ્યામાં શું આવે છે એકડ ચોગડ પહેલા કેટલા આવે એકડ પાછળ એકડ તગડ 13 કેટલા આવે તગડ 13। છગડે 6 પહેલા એટલે કે 5 ચડે 5। ચોગડે ને મીંડે 40 પહેલા કેટલા આવે તો 3 વડે 40। ચોગડ 8 વડે 48 પહેલા કેટલા આવે ચોગડ 7 વડે 47। ત્રગડ બગડ 32 પહેલા કેટલા આવે તો 31। બગડ 7 વડે 27 પહેલા કેટલા આવે તો 6 વડે 26। આ રીતે આપણે બાળકને ધીમે ધીમે શીખવાડવાનું છે। બગડ 31 કેટલા આવે તો બગડીને મીંડે 20। આ રીતે આપણે લખાવવાનું છે। હવે આપણે ત્રીજી લાઈન આવ્યા છે તો ત્રીજી લાઈનમાં શું છે તો કે 1 9 8 18 બગડ ચોગર 24 પહેલા કેટલા આવે તો બગડ 23। 2 ચોગડા 24 કેટલા આવે તો ચોગર 43। આગળ આપણે જોઈશું બગડ 5 25 પહેલા કેટલા આવશે તો બગડ 24। ચોગડ 7 પહેલા કેટલા આવશે તો ચોગડ 46। એકડ 5 15 કેટલા આવશે ચોગડ 14। આ રીતે આપણે લખવાનું છે 9 9 પહેલા આવે 8 8 બગડ બગડ એને મીંડે 20 પહેલા કેટલા આવશે તો 1 9 8 20। તગડ 9 વડે 39 પહેલા આવશે બધા બાળક પોતાની ચોપડીમાં પાન નંબર 24 પૂરવાનું છે આપણે કે આગળની સંખ્યા આપણે કેવી રીતે લખી શકીએ છીએ। હવે આપણે આયા પાછળની સંખ્યામાં આપણે બગડ પાછળ 25 પછી કેટલા આવે છે બગડ ચોગડ 24 પછી કેટલા આવે છે કે બગડ પાછળ 25। ત્રગડ પાછળ 25 પછી કેટલા આવે ત્રગડ 36। ચોગડ 9 વડે 49 પછી કેટલા આવે કે 50। એકડ તગડ પછી કેટલા કે 14। આ રીતે આપણે લખવાનું છે ચોગડ 7 48।
આપણે પૂરી થઈ છે. બીજી લાઈન પર આપણે જોઈશું આપણે બીજી લાઈન પણ પૂરી થાય છે. હવે આપણે ઓગણચાલીસ આ રીતે આપણે ચોપડીમાં પૂરવાનું છે. બગડ ત્રગડ ત્રેવીસ બગડ ચોવીસ ત્રગડ નવ્વાણું ઓગણચાલીસ આપણે કરવાનું છે. પાન નંબર 24 અને પાન નંબર 25.